ક્રિયાકારી વિજ્ઞાન એને જ કહે છે કે ભાઈ આજે દ્વેષ કાઢવા માટે કેટલું શીખવાડે, વેર છોડો, મૈત્રીભાવ રાખો, પણ રહેશે બિચારાને? અને આપણે અહીંયા જ્ઞાનવિધિ પત્યા પછી એનો દ્વેષ કહે, હવે તને મારા ભાઈ સાથે વેર છે, પણ હું, મને થાય છે મારી જ ભૂલ છે, પ્રતિક્રમણ કરું છું, મારે હવે કોઈ વેર બાંધવું નથી. ભલે એ કોણે કર્યું? એણે, આપણે તો કાંઈ શીખવાડા ગયા નથી. એ ચાર દાડા પછી આવે ને ત્યારે અનુભવ કહે છે, હમણાં જ આ રાજુલા અને અમે હતા તો એક બેન છે ને કહે છે કે હું એટલું બધું કહે ને કે મને દ્વેષ હતો અમારા કુટુંબની વ્યક્તિઓ કે જે હોય તે બધાની ભૂલ લાગ્યા કરે આખો દાડો. એણે જ્ઞાન લીધું. જ્ઞાન લીધા પછી બે દિવસ પછી પાછી આવી, કેમ તો કે મને બે દિવસમાં એવું સમજાયું કે કોઈ દોષિત નથી, કોઈની ભૂલ નથી, હું જ ભૂલવાળી છું બધી. બોલો. પછી ફરી જ્ઞાનમાં બેઠી કે મારે વધારે પાકું કરવું છે જ્ઞાન. એટલે આ કોણે કરાવ્યું? આપણે તો કંઈ કેવા ગયા નહોતા એને, એ કોણે કરાવ્યું? આપણે તો કેવા ગયા નહોતા. તો કે એ ક્રિયાકારી એટલે જ છે, ભલભલાને અસર કરે છે કે એને જાગૃતિ ચાલુ થઈ જાય છે, મારી જ ભૂલ છે, મારે છૂટવું છે, મોક્ષે જવું છે. એમાં જોઈ એને પોતાને શ્રદ્ધા બેસી એની ઉપર ત્યારે એ વસ્તુ કામ કરે છે ને? એ બેસાડતો નથી, બેસી જાય છે. એટલે ક્રિયાકારી વિજ્ઞાન કહેવાય છે. આજે એને આજે બીજાનું નથી કહેતા, અમે પ્રોગ્રામ સાંભળ્યો, બધું વાંચ્યું, અથવા રોજ અમે બાપજીના સત્સંગમાં ગયા હતા, ખૂબ સાંભળ્યું, પણ ખબર નહીં, પકડાતું જ નથી, મારે ચાલુ થતું જ નથી, દોષ છૂટતા જ નથી. અને બે કલાકની જ્ઞાનવિધિ પછી એને જાગૃતિ ચાલુ થાય છે, પોતાની દોષ ઉપર પસ્તાવા ચાલુ થાય છે, દોષ ઓછા થતા જાય છે, 2%, 5%, 20%. એટલે આમાં સમજવા જેવું છે કે આપણે કર્યું નથી, થઈ જાય છે. વાપરવો કે ઓટોમેટિક જાગૃતિ ચાલુ થઈ જાય છે.